राघव भाई बसमाथी नीचे उतरया। તે આજે જ રાજપુર ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાવાના હતા। ગામ હાઈવેથી એકાદ કિલોમીટર અંદર હતું। રાઘવભાઈ કાચા રસ્તે થઈને શાળા વિશે વિચારતા વિચારતા ચાલતા હતા। રસ્તામાં એક રબારી ઘેટા બકરા ચરાવતો હતો। રબારી રાઘવભાઈને જોઈને તેમની નજીક આવ્યો અને પૂછપરછ કરવા લાગ્યો। રાઘવભાઈએ પોતાની ઓળખાણ આપી। રબારીએ રસ્તો બતાવીને કહ્યું, માસ્તર, રસ્તામાં તળાવની બાજુમાં મહુડાનું એક ઝાડ છે, ત્યાં સંભાળીને બોલ્યા ચાલ્યા વગર જતા રહેજો। રાઘવભાઈને વાતની બહુ ખબર પડી નહીં, તે આભાર માનીને આગળ વધ્યા। તેઓ રાજપુરમાં ગામમાં આવી ગયા। ગામ ઘણું સુંદર હતું। રબારીની વસ્તીવાળા આ ગામમાં રાઘવભાઈને ફાવી ગયું હતું અને લોકોનો પરિચય પણ થઈ ગયો હતો। રાઘવભાઈના મનમાં રબારીએ કહેલી વાત ડંખ્યા કરતી હતી। એક દિવસ તેમણે ધોરણ સાતમાં અભ્યાસ કરતા જનક અને મયંકને આ અંગે પૂછપરછ કરી। જનકે સાહેબને કહ્યું, સાહેબ, મારા દાદા કહેતા હતા કે ભૂતકાળમાં ત્યાં કંઈક થયું હતું, ત્યારથી ત્યાં ભૂત આવે છે। ઘણા દિવસ સુધી રાઘવભાઈએ આ વાત પર વિચાર કર્યો અને ગામના સરપંચને જાણ કરવાનું નક્કી કર્યું। તેમણે ગામના સરપંચને સમજાવ્યું કે આ એક વહેમ છે, મહુડાના ઝાડ પરથી કોઈ પંખી ઉડે અથવા પવનના લીધે પાંદડાનો અવાજ થાય તો તેને ભૂત માની લેવાની જરૂર નથી, આપણે ત્યાં જઈને એક આખી રાત બેસીને જોઈએ। નક્કી કરેલા દિવસે સમી સાંજથી રાઘવભાઈ તથા સરપંચ ત્યાં જઈને બેઠા। ગામના ચાર પાંચ માણસો પણ જોડાયા હતા। જનક અને મયંક પણ આવ્યા હતા। રાત્રે પવન આવે કે સહેજ પણ અવાજ થાય તો લોકો ડરી જતા હતા। રાઘવભાઈ તેમને હિંમત આપતા હતા। બધા આખી રાત ત્યાં બેસી રહ્યા પણ કંઈ જ અજુકતું બન્યું નહીં। બીજા દિવસે સવારે ગામમાં આ વાત ફેલાઈ ગઈ। રાઘવભાઈએ ગામના લોકોને આખી વાત વિગતે કરી અને અંધશ્રદ્ધાને દૂર કરવા જણાવ્યું। ગામ લોકોએ જનક અને મયંકની બહાદુરી જોઈને નિડર બનવાનો સંકલ્પ કર્યો અને રાઘવભાઈનો ખરા હૃદયથી આભાર માન્યો। રાઘવભાઈ મનમાં વિચારીને ખુશ થતા હતા કે શિક્ષણ કોઈક દિવસ તો ચોક્કસ આ જગતને અંધશ્રદ્ધાના આવરણમાંથી ઉગારી લેશે।